चलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ नयनोग्राफ सबनु हार्दिक स्वागत करूँ छूँ और अकेडमी प्लेटफॉर्म पर वर्ल्ड इनबॉक्स अकेडमी प्लेटफॉर्म पर हूँ नयनोग्राफ सबनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों बे मिनिट में आप सेशन स्टार्ट करिए छे। બોલે કાબા આવી ગયા છે, વેલકમ બોલે કાબા, કેમ છો? ચાલો બધા મિત્રો ધીમે ધીમે કરતા આપણી સાથે જોડાઈ ગયા છે। चलो बाकी बधा मित्रों, मारो अवाज क्लियर आवे छे? बधु कम्प्लीट क्लियर छे? एक वक्त जणावो कमेंट बॉक्स में फटाफट। बधु कम्प्लीट क्लियर छे ने मित्रों? एक वक्त झड़पथी कमेंट बॉक्स में जणावो जेथी करीने आपणे सेशन स्टार्ट करिए। ઓકે, ચાલો નીતિનભાઈ બરાબર છે, સાધનાબેન કહેશે બરાબર છે, નંદિનીબેન કહેશે બરાબર છે, સ્મિતાબેન કહેશે બરાબર છે, ભોલેકાબા કહેશે બરાબર છે। ચાલો તો બધાને ક્લિયર છે? તો ધીમે ધીમે કરતા આપણો પ્રવાહ વહેતો મુક્તિ બરાબર છે। ચાલો શું ભણતા હતા એવું કઈ યાદ છે પાછું જીવનમાં? બોલો શું ભણતા હતા એવું કઈ યાદ છે કે નહીં? છેલ્લે ક્યાં ભણ્યા હતા, ક્યાં પહોંચ્યા હતા આવું કઈ ખબર છે કે નહીં? છેલ્લે આપણે ગુજરાતી સાહિત્યમાં હતા, ગુજરાતી સાહિત્યમાં શેની ચર્ચા કરતા હતા? આમ તો મધ્યકાળ, ગુજરાતી ભાષાનો મધ્યકાળ પૂરો કર્યો હતો બરાબર છે। ગુજરાતી ભાષાનો મધ્યકાળ આપણે પૂરો કર્યો હતો। હવે ચાલુ કરવાના છીએ અર્વાચીન કાળ। હવે જુઓ, મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે તો શું થાય છે એ પણ આપણે જોયું છે। દસમી અગિયારમી સદીમાં ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થઈ હતી, એ ગુજરાતી ભાષાને બનતા 500 વર્ષ લાગ્યા। આજે 21મી સદી ચાલે છે એટલે ગુજરાતી ભાષાનો ઇતિહાસ 1000 વર્ષનો છે, 1000 યર। 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો ઇતિહાસ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે। કયા કયા? તો કે મધ્યકાળ અને અર્વાચીન કાળ। જો આ મધ્યકાળ અને અર્વાચીન કાળ આવા બે યુગમાં ગુજરાતી સાહિત્ય વહેંચાયેલું છે। એક છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય। એમાં આપણે પ્રાચીન મધ્યકાળ પૂરો કર્યો અને મધ્યકાળ પણ પૂરો કર્યો એટલે આપણે 1850 સુધીના સાહિત્યની વાતો કરી ચૂક્યા છીએ। હવે 1850 થી 2021 એટલે 170 વર્ષના ગુજરાતી સાહિત્યનો અર્વાચીન કાળની વાતો કરીએ બરાબર છે। તો મિત્રો હવે આપણે ચર્ચા કરવાના છીએ અર્વાચીન કાળની। અર્વાચીન કાળનો સમયગાળો છે 1850 થી આજ સુધી। હવે 1850 થી આજ સુધી અર્વાચીન કાળનો સમયગાળો છે। આ અર્વાચીન કાળ જુદા જુદા 6 યુગમાં વહેંચાયેલો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એમાં પહેલો યુગ છે સુધારક યુગ, બીજો યુગ છે પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુ આધુનિક યુગ।
બરાબર છે. તો સૌથી પહેલા આપણે ચાલુ કરવાના છીએ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ, જેનો સમયગાળો છે 1850 થી 1885. આ 1850 થી 1885 સુધીનો સમયગાળો એટલે સાહિત્યિક દ્રષ્ટિએ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ. આ સમયગાળા દરમિયાન શું થયું હતું તે આપણે જોવાનું છે, બરાબર. હવે જુઓ, એક જ મિનિટ મિત્રો. હવે આપણે અર્વાચીન કાળની ચર્ચા કરવાના છીએ. તો અર્વાચીન કાળ જુદા જુદા 6 યુગમાં વહેંચાયેલો છે, બરાબર છે. એમાં સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ. જો મિત્રો, મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે શું શું ફેરફાર થયા. હવે મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે જુદા જુદા ફેરફાર થાય છે, કયા કયા. તો કે મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડ્યું એટલે સાહિત્ય સ્વરૂપ બદલાઈ ગયું છે. પહેલા હંમેશા પદ્યમાં જ લખાતું હતું, હવે ગદ્યમાં પણ સાહિત્ય મળવા મળશે. ત્યાર પછી વિષયોમાં વ્યાપકતા આવશે. અત્યાર સુધી મધ્યકાળના સાહિત્યકારો સાહિત્યમાં કોને કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચતા હતા, તો ધર્મ, ભક્તિ અને ઈશ્વરની જ વાતો કરતા હતા. જ્યારે હવે અર્વાચીન સાહિત્યમાં માણસ, સમાજ, ગરીબ અને પ્રકૃતિનું આલેખન પણ સાહિત્યમાં જોવા મળશે. ત્યાર પછી આ સમયગાળા દરમિયાન મિત્રો આપણે ત્યાં સાહિત્યિક સામયિકો, વર્તમાનપત્રો અને શાળા કોલેજો શરૂ થાય છે. સામયિકો અને વર્તમાનપત્રો પણ શરૂ થઈ જાય છે, વિષયોમાં વ્યાપકતા આવી જાય છે. મધ્યકાળમાં જે પદ્યમાં જ લખાતું હતું તે ગદ્યમાં પણ લખાવા લાગે છે અને પદ્ય નવી રીતે આવે છે. આટલા પરિવર્તનો મધ્યકાળમાંથી અર્વાચીન કાળમાં પડે છે. અર્વાચીન કાળમાં 6 યુગ છે, એમાં પહેલો યુગ આપણે ચાલુ કરીએ છીએ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ. આ ગુજરાતી ભાષાના અર્વાચીન કાળનો પહેલો યુગ છે, સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ, બરાબર. સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ. સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ એ અર્વાચીન કાળનો પહેલો યુગ છે. તો હવે આપણે એ અર્વાચીન કાળમાં જઈએ અને પહેલો યુગ ચાલુ કરીએ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ. સુધારક યુગના પહેલા જ સર્જક આપણે ત્યાં ગુજરાતી ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે એવા પહેલા જ સાહિત્યકારથી ચાલુ કરીએ તો અર્વાચીનોમાં આદ્ય સર્જક કોણ છે, ચાલો જણાવો ફટાફટ કોમેન્ટ બોક્સમાં. અર્વાચીનોમાં આદ્ય સર્જક કોણ છે ઝડપથી જણાવો. તો એ સાહિત્યકારથી જ આપણે આપણી વાતને શરૂ કરીએ. અર્વાચીનોમાં આદ્ય સાહિત્યકાર કોણ છે જણાવો. ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો, અર્વાચીનોમાં આદ્ય કોને કહેવાય છે. તો એ સાહિત્યકારથી આપણે આપણી વાતને શરૂ કરીએ. કોઈ કહેશે દયારામ, કોઈ કહેશે દલપતરામ ને કોઈ કહેશે નર્મદ. યાદ રાખજો મિત્રો, અર્વાચીનોમાં આદ્ય સાહિત્યકાર છે નર્મદ. અર્વાચીનોમાં આદ્ય સાહિત્યકાર છે નર્મદ, બરાબર. વેરી ગુડ. અર્વાચીનોમાં આદ્ય છે નર્મદ. હવે યાદ રાખજો મિત્રો, સુધારક યુગનું સેન્ટર સુરત છે. સુધારક યુગના મોટા ભાગના સાહિત્યકારો સુરતના વતની હતા એટલે સુધારક યુગનું સેન્ટર સુરત છે. સુરતમાં મોટા ભાગના સાહિત્યકારો સુરતના જ હતા. તો વાત કરીએ નર્મદની, અર્વાચીનોમાં જેને આદ્ય સર્જક તરીકે આપણે ઓળખીએ છીએ એવા છે વીર નર્મદ. નર્મદનો જન્મ થયો હતો સુરતમાં,
જો મિત્રો નર્મદનો જન્મ સુરતમાં થયો હતો. આ નર્મદનું પૂરું નામ શું હતું? તો અવારનવાર પરીક્ષામાં ઘણી વખત સવાલ આવે છે કે નર્મદનું પૂરું નામ હતું નર્મદા શંકર, લાભ શંકર દવે, નર્મદા શંકર લાભ શંકર દવે, આવું નર્મદનું પૂરું નામ હતું નર્મદા શંકર લાભ શંકર દવે. નર્મદનો જન્મ થયો હતો સુરતમાં, પૂરું નામ નર્મદા શંકર લાભ શંકર દવે. સુરતમાં નર્મદ જન્મ્યા હતા એટલે નર્મદના નામે સુરતમાં ત્રણ સંસ્થાઓ આવેલી છે. શું કહું છું મિત્રો? નર્મદનો જન્મ સુરતમાં થયો હતો એટલે સુરતમાં નર્મદના નામે ત્રણ સંસ્થાઓ આવેલી છે, અને એ ત્રણ સંસ્થાઓમાં પહેલી સંસ્થા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત. નર્મદના નામે સુરતમાં ત્રણ સંસ્થાઓ આવેલી છે, એમાં પહેલી સંસ્થા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત. ત્યાર પછી બીજી સંસ્થા છે નર્મદ ગ્રંથાલય સુરત, અને ત્રીજી સંસ્થા છે નર્મદ સાહિત્ય સભા સુરત. આ નર્મદ સાહિત્ય સભા દ્વારા નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. નર્મદ સુરતના વતની હતા. નર્મદના ઉપનામ ઘણા બધા હતા. એક તો અર્વાચીનોમાં આદ્ય, ત્યાર પછી નર્મદને વીર કહેવાય, વીર, પછી સમય મૂર્તિ, આ ઉપરાંત ગદ્યના પિતા. જો ગુજરાતી ગદ્યના પિતા હતા નર્મદ, ગદ્યના પિતા. ગુજરાતી ગદ્યના પિતા હતા નર્મદ, વીર, સમય મૂર્તિ. ત્યાર પછી આપણે ત્યાં નર્મદ ગુજરાતી ગદ્યના પિતા, વીર, સમય મૂર્તિ, હજુ એક ઉપનામ હતું નીડર પત્રકાર. વેરી ગુડ સાધના બેન, બરાબર છે. આ નર્મદ સુરતના વતની નીડર પત્રકાર હતા. નર્મદે ગુજરાતી ભાષાનું પ્રથમ પાક્ષિક શરૂ કર્યું હતું, એટલે કે એક સામયિક ચાલુ કર્યું હતું. કયું સામયિક હતું? નામ આપો ચાલો ફટાફટ. જે સામયિકને આપણે ગુજરાતી ભાષાના પ્રથમ પાક્ષિક તરીકે ઓળખીએ છીએ એવું એક સામયિક નર્મદ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ સામયિકનું નામ શું છે? પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાયેલો છે. 1885માં નર્મદે એક સામયિક શરૂ કર્યું હતું. એ સામયિકનું નામ છે, બોલો. આ તો આવડવું જોઈએ. વેરી ગુડ નીતિનભાઈ. સામયિકનું નામ છે, યાદ રાખજો, દાંડીયો. દાંડીયો 1885માં નર્મદે ચાલુ કર્યું. 1885, વેરી ગુડ ધ્વનિ. 1885માં નર્મદ દ્વારા દાંડીયો નામનું પાક્ષિક શરૂ કરવામાં આવ્યું હતું. હવે 1885માં દાંડીયો નામનું પાક્ષિક નર્મદ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ સામયિક નર્મદે ચાલુ કર્યું. નિડર પત્રકાર તો બધી જ સત્ય હકીકત છે તે આ સામયિકમાં જણાવતા હતા નર્મદ, એટલે એને નિર્ભય પત્રકાર અથવા તો નિડર પત્રકાર તરીકે નર્મદને ઓળખવામાં આવે છે. નર્મદા શંકર લાભ શંકર દવે. નર્મદ ગુજરાતી ગદ્યના પિતા કહેવાય છે. આપણે ત્યાં ગદ્યની શરૂઆત કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે હતા નર્મદ. નર્મદ ગુજરાતી ભાષામાં ગદ્યની શરૂઆત કરે છે. એક સંસ્થા સાથે નર્મદનું નામ જોડાયેલું છે, તો નર્મદ કઈ સભા ચલાવતા હતા? તો બુદ્ધિવર્ધક સભા સાથે નર્મદનું નામ જોડાયેલું છે, યાદ રાખજો, બુદ્ધિવર્ધક સભા. આ બુદ્ધિવર્ધક સભા સાથે આપણે ત્યાં નર્મદનું નામ જોડાયેલું છે. નર્મદ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ સંગ્રહ આપે. એ નિબંધ સંગ્રહનું નામ છે મંડળી મળવાથી થતા લાભ. યાદ રાખજો, મંડળી મળવાથી થતા લાભ. આ મંડળી મળવાથી થતા લાભ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ સંગ્રહ છે. હવે મંડળી મળવી એટલે શું? તો જો યાદ રાખજો, મંડળી મળવી એટલે ભેગા થવું.
હું તમને બધાને કહું કે આપણે બધા ભેગા થશું, બરાબર છે, અને સારી સારી નરસી વાતો કરીએ તો એ મંડળી મળી કહેવાય. હવે મંડળી મળવાથી થતા લાભ આવો નિબંધ સંગ્રહ છે. નર્મદ બુદ્ધિવર્ધક સભા ચલાવતા હતા. બુદ્ધિવર્ધક સભામાં દર અઠવાડિયે એક મંડળી મળે અને એ અઠવાડિયે દરેક અઠવાડિયે એક એક વિષયની ચર્ચા થતી હતી. તો એમાં જે વિષયોની ચર્ચા થતી હતી એ જ વિષયો ઉપર નર્મદે નિબંધ લખ્યા. એટલે બુદ્ધિવર્ધક સભામાં જે મંડળી થતી હતી એ મંડળી થવાથી નર્મદને જે લાભ થયા એ લાભ નર્મદે નિબંધ સંગ્રહ સ્વરૂપે રાખ્યા અને નિબંધ સંગ્રહનું નામ છે મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ, બરાબર છે. તો આ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ સંગ્રહ આપણને મળે છે નર્મદ પાસેથી મંડળી મળવાથી થતા લાભ. આ ઉપરાંત ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદે આપી. તમને બધાને નામ આવડવું જોઈએ. શું નામ હતું આત્મકથાનું? ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદ પાસેથી મળે છે, કઈ જણાવો. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદ પાસેથી મળે છે, કઈ? આ નામ તો તમને બધાને આવડવું જોઈએ. 1866માં આત્મકથા લખાઈ હતી, 1866માં. વેરી ગુડ ભોલે કાબા, બરાબર છે. ત્યાર પછી ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદ આપે છે મારી હકીકત. મારી હકીકત એ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે. વેરી ગુડ ધ્વનિ નીતિનભાઈ, બરાબર છે. મારી હકીકત એ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદ પાસેથી મળે છે 1866માં, 1866માં. આ ઉપરાંત ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ નર્મદે આપ્યો નર્મકોષ. નર્મકોષ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ છે. શબ્દકોષ એટલે ડિક્શનરી. આ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ આપણને નર્મદ પાસેથી મળે છે નર્મકોષ. નર્મદ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ આપે છે. આ ઉપરાંત નર્મદ પાસેથી આપણને અલંકાર પ્રવેશ, પિંગળ પ્રવેશ જેવા પુસ્તકો પણ મળે છે. જુઓ, અલંકાર પ્રવેશ, ત્યાર પછી પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, પિંગળ પ્રવેશ જેવા પુસ્તકો પણ નર્મદ પાસેથી મળે છે. પછી નર્મ કવિતા, નર્મ કવિતા, નર્મ ગદ્ય, પછી નર્મ વ્યાકરણ, જેવા અનેક પુસ્તકો આપણને નર્મદ પાસેથી મળે છે. આમ નર્મદનો જન્મ થયો હતો સુરતમાં. પૂરું નામ નર્મદા શંકર લાભ શંકર દવે. વીર સમયમૂર્તિ ગદ્યના પિતા, નીડર પત્રકાર જેવા ઉપનામો, દાંડીયો નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. બુદ્ધિવર્ધક સભા નર્મદ ચલાવતા હતા. નર્મદના પુસ્તકોમાં મંડળી મળવાથી થતા લાભ પ્રથમ નિબંધ સંગ્રહ, પ્રથમ આત્મકથા મારી હકીકત, પ્રથમ શબ્દકોષ નર્મકોષ, પછી અલંકાર પ્રવેશ, પિંગળ પ્રવેશ, નર્મ કવિતા, નર્મ ગદ્ય, નર્મ વ્યાકરણ જેવા અનેક પુસ્તકો આપણને નર્મદ પાસેથી પ્રાપ્ત થાય છે. નર્મદની કવિતાઓ પણ મિત્રો અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. તો નર્મદની કવિતાઓમાં ગુજરાત વિશેનું શ્રેષ્ઠ ગીત આપણને નર્મદ પાસેથી મળે, જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ઉત્તરે માં અંબામાં. આ કવિતા આપણને નર્મદ પાસેથી મળે છે. ત્યાર પછી નર્મદ નર્મ કવિતા નામનું પુસ્તક આપે છે. બીજી એક કવિતા આપે, સહુ ચલો જંગ જીતો અભિગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ શે આગે. આ ગીત મળે છે નર્મદ પાસેથી, કે સહુ ચલો જંગ જીતો અભિગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ શે આગે. એટલે જુઓ મિત્રો, આપણા માટે સિનિયર ક્લાર્ક અને એટીડીઓનું બ્યુગલ વાગી ગયું છે. શું કહું છું? આપણા માટે સિનિયર ક્લાર્ક અને એટીડીઓનું બ્યુગલ વાગી ગયું છે. હવે આપણે શું કરવાનું છે? યા હોમ કરીને પડો ફતેહ શે આગે, બરાબર છે. એટલે આપણે હવે આ ઓમ કરીને પડવાનું છે, યાદ રાખજો, બરાબર છે. ત્યાર પછી આપણને નર્મદ પાસે બીજી એક કવિતા મળે, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, એ કવિતા છે. નર્મદે એક પ્રતિજ્ઞા લીધી હતી. કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
કે હવે પછી હું નોકરી કરીશ નહીં. આવી પ્રતિજ્ઞા લીધી હતી કે ગુજરાતી ભાષાના ખોળે શું હવે ક્યારેય નોકરી નહીં કરું. કલમને ખોળે માથું ઝુકાવવાની પ્રતિજ્ઞા નર્મદે લીધી હતી કે હવે હું લખીને જ મારું ગુજરાન ચલાવીશ. આવી પ્રતિજ્ઞા નર્મદ દ્વારા લેવામાં આવી હતી. આ હતી ગુજરાતી ભાષાના પ્રવચનોમાં આદિ એવા સર્જક નર્મદા શંકર લાભ શંકર દવે નર્મદ. હવે પછી નર્મદની જ સાથે જેમનું નામ લેવું પડે, નર્મદની જ હરોળમાં જેમનું નામ આવે એવા સર્જક અર્વાચીન યુગના બીજા સર્જક કોણ છે? નામ આપો ફટાફટ. નર્મદની સાથે જ જેમનું નામ લઈ શકાય એવા સુધારક યુગના બીજા સાહિત્યકાર કોણ છે? જણાવો ફટાફટ. ચાલો ઝડપથી. નર્મદની સાથે જ જેમનું નામ લેવું પડે એવા સાહિત્યકાર છે કોઈ નહીં કે દલપત્રા. દલપતરામાં બરાબર છે. નર્મદની સાથે જેમનું નામ લેવું પડે એવા આપણા શ્રેષ્ઠ સાહિત્યકાર છે દલપતરામ ડાયાભાઈ તરવાડી. સુધારક યુગના આપણા સારા એવા અને શ્રેષ્ઠ સાહિત્યકાર છે દલપતરામ ડાયાભાઈ તરવાડી. દલપતરામ ડાયાભાઈ તરવાડી, દલપતરામ, આ દલપતરામનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો. વઢવાણ, હવે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં દલપતરામનો જન્મ થયો હતો. દલપતરામ અને દીકરો હતો નાનાલાલ. આ નાનાલાલ છે તે દલપતરામને કવિશ્વરનું બિરુદ આપે છે. યાદ રાખજો, કવિશ્વરનું બિરુદ નાનાલાલે દલપતરામને આપ્યું હતું. કવિશ્વર, હવે નાનાલાલે દલપતરામને કવિશ્વરનું બિરુદ આપ્યું હતું. વઢવાણમાં જન્મ્યા હતા દલપતરામ. વઢવાણમાં જન્મ્યા, કવિશ્વરનું બિરુદ આપ્યું. દલપતરામ પોતાની ઓળખ કયા નામે આપે છે? તો મિત્રો યાદ રાખજો, દલપતરામે પોતાની ઓળખ આપી હતી કે હું ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. ગુજરાતી વાણી રાણીનો વકીલ, વાણી રાણીનો વકીલ. આવી દલપતરામે પોતાની ઓળખ આપી હતી કે હું ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. બરાબર છે, ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, આવી પોતાની ઓળખ દલપતરામે આપેલી છે. ચાલો, દલપતરામ નું પૂરું નામ દલપતરામ ડાયાભાઈ તરવાડી. દલપતરામના નામે વઢવાણમાં એક ટ્રસ્ટ ચાલે છે, વર્ધમાન વિકાસ ટ્રસ્ટ. હવે દલપતરામના નામે વર્ધમાન વિકાસ ટ્રસ્ટ નામે ટ્રસ્ટ ચાલે છે અને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કવિશ્વર દલપતરામ એવોર્ડ આપવામાં આવે છે. છેલ્લે 2020નો SS રાહી નામના ગઝલકારને, 2021નો SS રાહી નામના ગઝલકારને કવિશ્વર દલપતરામ એવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર, એટલે દલપતરામની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. દલપતરામ કવિશ્વર તરીકે આપણે ત્યાં ઓળખાતા હતા. દલપતરામ ડાયાભાઈ તરવાડી. બરાબર, દલપતરામના પિતા ડાયાભાઈ ખૂબ ઉગ્ર સ્વભાવ ડાયાભાઈ, દલપતરામને બહુ માર પડે. હવે દલપતરામને માર પડે એ દલપતરામના માતાને ગમતું નહોતું. એટલે દલપતરામના માતા છે તે દલપતરામના પિતાને સમજાવે કે દલપતરામને તમે આટલો બધો મારો એ બરાબર ના કહેવાય. સાહેબ પૂજા કરતા હોય ને તો પૂજાનું તરબાણું છૂટું મારે દલપતરામને, આટલો બધો એમના પિતાનો ઉગ્ર સ્વભાવ. એક વખત દલપતરામના માતા છે તે દલપતરામના પિતાને વોર્નિંગ આપી દે છે કે હવે તમે જો દલપતરામને મારશો ને તો હું દલપતરામને લઈને મારા પિયરમાં જતી રહીશ. તરત જ દલપતરામના પિતાનો મગજ ગયો, ઉગ્ર સ્વભાવ. તરત જ દલપતરામને બોલાવ્યા, બે ઝાપટ માર દીધી કે જા લઈને જતી રહે. અને ખરેખર સાહેબ દલપતરામના માતા દલપતરામને લઈને એના પિયરમાં જતા રહ્યા. એમનું પિયર સ્વામીના ગઢપુરની બાજુનું ગામ. દલપતરામના સમયે જ સહજાનંદ સ્વામી ગઢપુરમાં વિચરણ કરતા હતા એટલે દલપતરામ એમના મામાની સાથે દરરોજ સહજા સ્વામિનારાયણ મંદિરે જાય એટલે સહજાનંદ સ્વામીના સીધા કોન્ટેક્ટમાં દલપતરામ આવે છે
અને પછી સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા બંધાય છે, આસ્થા વધે છે અને એ દલપતરામ સ્વામિનારાયણ સંપ્રદાયની ભૈરવી દીક્ષા લઈ લે છે. ભૈરવી દીક્ષા દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયની લઈ લીધી ભૂમાનંદ સ્વામી પાસેથી. એટલે દલપતરામના આધ્યાત્મિક ગુરુ બને છે ભૂમાનંદ સ્વામી. પછી દલપતરામ છે તે પિંગળ શાસ્ત્રના ખૂબ મોટા જાણકાર હતા. પિંગળ શાસ્ત્રના ખૂબ મોટા જાણકાર હતા એટલે પિંગળ શાસ્ત્રનું જ્ઞાન પણ દલપતરામ પાસે ખૂબ હતું. એટલે દલપતરામ ભોળાનાથ દિવેટિયાને પિંગળ શાસ્ત્રનું જ્ઞાન આપે છે. ભોળાનાથ દિવેટિયા ભોળાનાથ દિવેટિયાને પિંગળ શાસ્ત્રનું જ્ઞાન આપે છે ભોળાનાથ સારાભાઈ દિવેટિયાને. એટલે દલપતરામ ભોળાનાથ સારાભાઈ દિવેટિયાના પિંગળ ગુરુ પોતે બન્યા હતા. એટલે જાગો છો કે નહીં મિત્રો, જાગો છો કે સુઈ ગયા? એક વખત કોમેન્ટ બોક્સમાં હોકારો દો તો જાગો છો કે નહીં. અને તો મને એમ થાય કે હવે બધા સુઈ ગયા કે હું જાગો છો ને, એટલે તમને એવું થાય કે સાહેબ આલડા ગાવ મળ્યા અત્યારે. હે આલડા નહીં ગાતો એવું લાગતું નહીં, જાગો છો ને? એક વખત કોમેન્ટ બોક્સમાં હોકારો દેજો, આ કહેજો ભાઈ જાગતા હોય તો. તમને એમ થાય ખરું આ ભૂલી ગયા કે હું? ભોલે કા ભાઈ એમ થાય કે બીજા બધા ક્યાં ગયા? જોજો હું ન જતા, પરીક્ષા છે હમણાં, એટલે કહું છું ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, અબ રેન કહા તું સોવત હૈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, અબ રેન કહા તું સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવક હૈ. જાગતા રહેજો. હાલો બોલે કાબા જાગે, નીતિનભાઈ જાગે, સ્મિતાબેન જાગે છે તો વાંધો નહીં, જાગે તો છે. દલપતરામના પ્રિય અંગ્રેજ મિત્ર હતા એલેક્ઝાન્ડર કિનલો ફોબ્સ અને દલપતરામ છે તે બુદ્ધિ પ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી હતા. હાલો ધ્વનિ જાગે છે. બુદ્ધિ પ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી હતા દલપતરામ. બુદ્ધિપ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી દલપતરામ હતા, યાદ રાખજો, બરાબર છે? બુદ્ધિપ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી હતા દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી. ક્લિયર આટલું? હવે દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી બુદ્ધિપ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી હતા. જેવી રીતે ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગમાં ગદ્યની શરૂઆત આપણે ત્યાં નર્મદે કરી, સેમ મિત્રો એ રીતે, શું કહું છું, સેમ એ રીતે અર્વાચીન કાળમાં આપણે ત્યાં પદ્યની શરૂઆત દલપતરામે કરી, અર્વાચીન યુગમાં કવિતાની શરૂઆત દલપતરામે કરી. એટલે અર્વાચીન ગુજરાતી ભાષાની પ્રથમ કવિતા દલપતરામ આપે છે. કઈ? તો કે બાપાની પીપર. અર્વાચીન ગુજરાતી ભાષાની પ્રથમ કવિતા હતી બાપાની પીપર. આ ઉપરાંત દલપતરામે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય આપ્યું. કયું તમને ખબર છે? ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું? જણાવો. દલપતરામ પાસેથી આપણને ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય મળે છે. કયું? ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય આપણને દલપતરામ પાસેથી મળે છે. એમના પ્રિય અંગ્રેજ મિત્ર ફારબસના મૃત્યુ સમયે દલપતરામે કવિતા લખી ફારબસ વિરહ. દલપતરામ પાસેથી કવિતા, વેરી ગુડ બોલે કાબા, ફારબસ વિરહ. બરાબર છે નીતિનભાઈ, ધ્વનિ બરાબર. એમનો પ્રિય અંગ્રેજ મિત્ર હતો ફારબસ. આ ફારબસનું મૃત્યુ થયું એટલે દલપતરામે કવિતા લખી કે વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે, વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ ફરી ન દીઠા ફારબસ. વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ ફરી ન દીઠા ફારબસ. આવી ફારબસ વિરહ નામની કવિતા આપણને દલપતરામ પાસેથી મળે છે. બરાબર છે, ફારબસ વિરહ. તો આ હતા દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી. ત્યાર પછી દલપતરામ પાસેથી અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ રાજ કવિતા મળે છે. રાજ કવિતા છે હુન્નર ખાનની ચઢાઈ.
जो आ प्रथम राज कविता पण कहेवाय अने प्रथम शुं कहूं छुं प्रथम राज कविता पण कहेवाय अने प्रथम देशभक्ति काव्य पण कहेवाय छे हुन्नर खाननी चढ़ाई प्रथम राज कविता छे हुन्नर खाननी चढ़ाई फार बस विरह प्रथम करुण प्रशस्ति काव्य बापानी पीठ पर प्रथम कविता અને ઉન્નર ખાનની ચટાઈ પ્રથમ રાજ કવિતા આ ઉપરાંત દલપતરામ પાસેથી અર્વાચીન ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ મળે ગુજરાતી કાવ્ય દોહન યાદ રાખજો ગુજરાતી કાવ્ય દોહન ગુજરાતી કાવ્ય દોહન એ અર્વાચીન ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે ત્યાર પછી મિત્રો દલપતરામ પાસેથી ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક મળે છે કયું તો કે લક્ષ્મી લક્ષ્મી એ ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક છે પણ કેવી રીતે લખાયું તો અંગ્રેજી ભાષામાં એક એરિસ્ટોફેનિસ નામનો સર્જક હતો જો કેવો સર્જકનું નામ છે એરિસ્ટોફેનિસ હવે એરિસ્ટોફેનિસ નામના સર્જકે અંગ્રેજી ભાષામાં એક કોમેડી લખેલી પ્લુટસ નામની આ પ્લુટસનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું લક્ષ્મી નામે પ્લુટસનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું લક્ષ્મી નામે એટલે એરિસ્ટોફેનિસની પ્લુટસ નામની કોમેડી હતી એ પ્લુટસનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું લક્ષ્મી નામે એટલે દલપતરામ પાસેથી આપણને ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી પ્રાપ્ત થાય છે જો પ્રથમ રૂપાંતરિત પૂછાય તો પણ લક્ષ્મી ત્યાર પછી પ્રથમ હાસ્ય નાટક આપણને દલપતરામ પાસેથી મળે છે મિથ્યાભિમાન તમે બધા એક પાઠ ભણીને આવ્યા હશો જીવરામ ભટ્ટ જમવા બેઠા આવતો તો કે નહીં હા કે ના જીવરામ ભટ્ટ રતાંધળો વ્યક્તિ હતો એ છતાંય પોતે એવું ઢોંગ કરે કે મને તો બધું જ દેખાય છે આવો એક જીવરામ ભટ્ટ હતો બરાબર છે પોતે રતાંધળો રાતે દેખાય દિવસે રાતે ના દેખાય દિવસે બધું જ દેખાય તો આ જીવરામ ભટ્ટ છે તે રતાંધળો હતો એટલે આવું ભણવામાં આવતું હતું કે નહીં જીવરામ ભટ્ટ જમવા બેઠા હે તો જીવરામ ભટ્ટ પાસેથી આપણને પેલા દલપતરામ પાસેથી મિથ્યાભિમાન નામનું નાટક આપણે ભોલે કાબા અને નીતિનભાઈને એને આવતું હતું બરાબર છે તો આ દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી મિથ્યાભિમાન નાટક આપણને એમની પાસેથી મળે છે ત્યાર પછી દલપતરામ પાસેથી છંદ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક મળે છે દલપત પિંગળ દલપત પિંગળ મિથ્યાભિમાન નાટક ઉપરાંત દલપતરામ પાસેથી આપણને દલપત પિંગળ નામનું પિંગળ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક મળે છે આ ઉપરાંત દલપતરામના અન્ય પુસ્તકોમાં એક છે ભૂત નિબંધ પછી જ્ઞાતિ નિબંધ પછી બાળ વિવાહ આવા નિબંધો આપણને દલપતરામ પાસેથી પ્રાપ્ત થાય છે તો જો આ દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી આવા શ્રેષ્ઠ નિબંધો લખે છે ગુજરાતી ભાષામાં બાળ કવિતા સાહિત્ય સ્વરૂપ સાથે દલપતરામનું નામ જોડાયેલું છે બાળ કવિતા દલપતરામે શ્રેષ્ઠ બાળ કવિતાઓ આપી છે તો કઈ બાળ કવિતાઓ દલપતરામ પાસેથી મળે છે તો છેલ્લા દિવસ મૂવીમાં દલપતરામની એક બાળ કવિતા આવે કઈ હવે તમને યાદ આવશે કે છેલ્લા દિવસ મૂવીમાં દલપતરામની એક બાળ કવિતા આવે છે એ બાળ કવિતા કઈ છે જણાવો ચાલો ફટાફટ આ તો તમને ખબર જ હોય આ તો તમને ખબર જ હોય કે છેલ્લા દિવસ મૂવીમાં દલપતરામની બાળ કવિતા આવે છે કઈ આ તો ખબર હશે હમણાં બોલો બોલો કઈ છે બાળ કવિતા નહીં ખબર અરે છેલ્લો દિવસ મૂવી તો જોવું જોઈએ ને એ બાળ કવિતા છે ઊંટ કહે આ સભામાં વાકા અંગ વાળા ભૂંડા આવે છે કે નહીં ઊંટ કહે આ સભામાં વાકા અંગ વાળા ભૂંડા ગંડુ રાજા નહીં ભોલે કાબા
ये दलपत राम नहीं से कंडू राजा वाले। ऊंट कहया सभा में वाका अंग वाला बूंदा भूतड़ में पशुओं ने पंखी वो अपार से बगलानी डोक वाकी पोपटानी चांच वाकी कुतरानी तो पुछड़ी वाकी वाघ ना तो नख वाका पेश ना तो सिंग वाका वाको भी सितार से। वेरी गुड स्मिता भाई, आ कविता दलपत राम नी छे। આમ બધાનું વાકું વાકું કરે જાય છે, છેલ્લે આ વાત શિયાળ સાંભળી જાય છે, દલપતરામ લખે કે સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું આપના આધાર છે, દલપતરામ ની કવિતા છે। ત્યાર પછી આપણે ત્યાં આ સમયગાળા દરમિયાન દલપતરામ પાસેથી બીજી એક કવિતા મળે છે, વેરી ગુડ સાધના માલા, કે રીછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી। જો આ કવિતા પણ તમે ભણીને આવ્યા છો કે રીછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તે આફત આવી મોટી, ઝૂકી ઝૂકીને ભરી સલામું બોલ્યા બીઠા વેણ, મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ। જાય છે કે રીછ જાય છે આગળ એના પગ ધપ ધપ, સિંહ જાય છે પાછળ એની જીભ લપ લપ, બધું પડું બતાવે છે, કે છે મહારાજ મત જમો, કે મધપુડાનું વન હતું ત્યાં નહીં માખોનો પા, આંખે મોઢે જીભે ઓઠે ડંગ ઘણા બધા વાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરા જાતો ભાગ્યા। આ કવિતા આપણને દલપતરામ પાસેથી મળે છે। ત્યાર પછી હજુ એક કવિતા તમે દલપતરામની ભણીને આવ્યા, આમ તો હમણાં આદિત્ય ગઢવીએ સરસ મજાનમાં સ્વરે ગાય છે, સ્વર આપ્યો આદિત્ય ગઢવીએ દલપતરામની કવિતાને, પેલી માવાળી કવિતા, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, એ કવિતા આદિત્ય ગઢવીએ ગાય છે હમણાં, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, બરાબર છે, માં હેતવાળી દયાળી જ માં તું, હેતવાળી જ માં દયાળી માં, બરાબર છે। એ કવિતા પણ ખરી સાધના, શરણાઈ વાળો અને શેઠ, બરાબર, કે ગાયક ન લાયક તું ફોગટ ભૂલાણો, તું ગાવાને લાયક નથી ખોટે ખોટો ભૂલાઈ ગયો છે, ગાયક ન લાયક તું ફોગટ ભૂલાણો, પોલું છે તે બોલ્યું કરી તે સીએમાં કારીગરી, પોલું છે તે બોલ્યું કરી તે સીએમાં કારીગરી, સામેલું વગાડે તો હું માનું કે તું શાનો છે। આ કવિતા આપણને દલપતરામ પાસેથી પ્રાપ્ત થાય છે, દલપતરામ દાહેભાઈ તરવાડી, વેરી ગુડ। હજુ એક કવિતા મળે છે, તમે ભણીને આવ્યા, બરાબર છે સાધનાભાઈ, અંધેરી નગરી ને ગંડુ એક રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, ગંડુ રાજા વાળી કવિતા પણ આવતી હતી, કે અંધેરી નગરી ને ગંડુ એક રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બરાબર। આવી ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ બાળ કવિતાઓ આપણને દલપતરામ પાસેથી મળે છે। આ હતા દલપતરામ દાહિયાભાઈ તરવાડી, બરાબર છે, કવિશ્વર તરીકે જાણીતા બનેલા, પોતાની ઓળખ આપે છે કે હું ગુજરાતી વાણી રાણીનો વકીલ છું। આ હતા આપણા કવિ દલપતરામ। ચાલો આગળ જઈએ, દલપતરામ પછી આજ સમયગાળા દરમિયાન ગુજરાતી વિવેચનના પિતા તરીકે જાણીતા બનેલા સર્જક આવે છે, ગુજરાતી વિવેચનના પિતા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, ગુજરાતી વિવેચનના પિતા હતા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, બરાબર। વિવેચન એટલે શું, કે જે કાંઈ સાહિત્ય રચાયું હોય એ સાહિત્ય વિશે મારે મારો વ્યૂ રજૂ કરવો તેને કહેવાય વિવેચન। તો આવી રીતે ગુજરાતી વિવેચનના પિતા તરીકે આપણે ત્યાં જાણીતા હતા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, બરાબર છે, નવલરામ પંડ્યા। નવલરામ પંડ્યા પણ સુરતના વતની હતા, જો આ સુધારક યુગનું સેન્ટર સુરત હતું, એમના ઉપનામ મહેતાજી સાહેબ માસ્તર જેવા ઉપનામ હતા, આ નવલરામ લક્ષ્મીરામ પંડ્યા મહેતાજી સાહેબ અને માસ્તરના નામે જાણીતા હતા। એમની પાસેથી વિવેચનના પુસ્તકો ઉપરાંત એક શ્રેષ્ઠ નાટક મળે છે, ભટ્ટનું ભોપાળું, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, યાદ રાખજો ભટ્ટનું ભોપાળું, જો આ ભટ્ટનું ભોપાળું પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે,
વચ્ચે ભટ્ટનું ગોપાળુ નાટકનું પાત્ર ભોળો ભટ્ટ પણ પૂછાયો હતો. ભોળો ભટ્ટ બરાબર છે. આ ભટ્ટનું ગોપાળુ નાટકનું પાત્ર છે ભોળો ભટ્ટ. ત્યાર પછી અનવલરામ લક્ષ્મીરામ પંડ્યા. જુઓ, ભટ્ટનું ગોપાળુ નાટક આપે છે, ઉપરાંત બીજું એક નાટક આપે છે વીરમતી. પછી કાવ્ય સંગ્રહ આપે છે. નવલરામ પંડ્યા પાસેથી આપણને શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ મળે છે કે બાળ ગરબાવલી. જુઓ, બાળ ગરબાવલી અને બીજો કાવ્ય સંગ્રહ છે બાળ લગ્ન બત્રીસી. બાળ ગરબાવલી અને બાળ લગ્ન બત્રીસી જેવા કાવ્ય સંગ્રહો નવલરામ પંડ્યા પાસેથી મળે છે. આ ઉપરાંત એક નિબંધ સંગ્રહ મળે છે ઓથારીઓ અડકવા. આટલું આ નવલરામ પંડ્યાનું યાદ રાખવાનું. બરાબર છે, ગુજરાતી વિવેચનના પિતા હતા. સમજ પડે છે કે નહીં મિત્રો? હા કે ના? ગુજરાતી વિવેચનના પિતા નવલરામ પંડ્યા. સમજ પડે છે ને? હા કે ના જણાવો ઝડપથી. બાળ લગ્ન બત્રીસી આ બરાબર છે. આવી ગઈ. ભેગું થાય છે કે પછી એમને હાલે છે? તો વાંધો નહીં. નવલરામ પંડ્યા પછી ગુજરાતી ભાષામાં પ્રથમ નવલકથા આપનાર સર્જક આવે છે નંદશંકર તુલજાશંકર મહેતા. નંદશંકર તુલજાશંકર મહેતા. નંદશંકર તુલજાશંકર મહેતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા આપે કઈ? ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા નંદશંકર મહેતા આપે છે કઈ? જણાવો. નંદશંકર મહેતાનો જન્મ થયો હતો સુરતમાં. સુરતમાં જન્મ્યા હતા મિત્રો. આ નંદશંકર મહેતા ત્યારના સમયે, અત્યારે જેને આપણે યુપીએસસીની પરીક્ષા કહીએ તેને ત્યારે આઈસીએસની પરીક્ષા કહેવાતી હતી. આ આઈસીએસની પરીક્ષા એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને મામલતદાર તરીકે ત્યારના સમયે નંદશંકર મહેતાએ નોકરી કરી હતી. આ નંદશંકર મહેતા ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા આપે છે કઈ? જણાવો. કઈ નવલકથા આપે? વેરી ગુડ બોલે કબા કરણ ઘેલો. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા આપણને નંદશંકર તુલજાશંકર મહેતા પાસેથી મળે છે. બરાબર છે. ધ્વનિ કરણ ઘેલો 1866-1866 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા નંદશંકર મહેતા પાસેથી મળે છે. કરણ ઘેલો 1866. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા મળે છે કરણ ઘેલો. બરાબર છે. વાઘેલા વંશના અંતિમ રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલાના પતનની વાત આ નવલકથામાં કરવામાં આવેલી છે. ત્યાર પછી સર્જક તરીકે આવે છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. મહિપતરામ રૂપરામ નીલકંઠ એમનો જન્મ પણ સુરતમાં થયો હતો. મિત્રો, ગુજરાતમાંથી પહેલા વહેલા પરદેશ ગમન કરનાર વ્યક્તિ એટલે પહેલા વહેલા ઇંગ્લેન્ડમાં જનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે હતા મહિપતરામ રૂપરામ નીલકંઠ. આ મહિપતરામ રૂપરામ નીલકંઠ પહેલા વહેલા ઇંગ્લેન્ડમાં ગયા હતા. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા એટલે નાત બહાર મૂકી દેવામાં આવ્યા હતા. આપણે ત્યાં પરદેશ ગમન કરવું એ પાપ ગણવામાં આવતું હતું. તો મહિપતરામ રૂપરામ નીલકંઠ ગુજરાતમાંથી પહેલા વહેલા ઇંગ્લેન્ડ જનાર વ્યક્તિ હતા. બરાબર છે. જન્મ થયો હતો સુરતમાં. ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના પણ મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા કરવામાં આવી હતી. આ મહિપતરામ રૂપરામ નીલકંઠ એક સામયિક શરૂ કરે છે અને એ સામયિક છે ગુજરાત શાળા પત્ર.
ગુજરાત શાળા પત્ર નામનું સામયિક મૈપત્રમ નીલકંઠ ચલાવતા હતા. સાહેબ, મૈપત્રમ નીલકંઠ ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા આપે કઈ છે જણાવો. ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા મૈપત્રમ નીલકંઠ પાસેથી મળે છે, કઈ નવલકથા ફટાફટ જણાવો. ચાલો, ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા મૈપત્રમ નીલકંઠ આપે છે. મૈપત્રમ નીલકંઠના દીકરા હતા રમણભાઈ નીલકંઠ, એટલે બધા સાહિત્યકારો. રમણભાઈ નીલકંઠ પણ એક સારા એવા સાહિત્યકાર હતા. મૈપત્રમ નીલકંઠે ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા 1866 માં પ્રથમ સામાજિક નવલકથા હતી. વેરી ગુડ ભોલે કાકા. 1866 માં ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા આપે છે સાસુ વહુની લડાઈ. સાસુ વહુની લડાઈ. સાસુ વહુની લડાઈ 1866 માં ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા છે. વેરી ગુડ ધ્વનિ, સ્મિતા, સાધના, બરાબર છે. સાસુ વહુની લડાઈ, આમ તો આપણે ત્યાં સૌથી મોટી લડાઈ સાસુ વહુની જ હોય, કે વહુ પાણી ઘરમાં આવે ત્યારથી લડાઈ ચાલુ થાય, તે સાસુ મરે નહીં ત્યાં સુધી ચાલે. આ સૌથી મોટી લડાઈ છે સાસુ વહુની લડાઈ, બરાબર છે. સાધના ભાઈ, આ ઉપરાંત બીજી બે નવલકથાઓ મળે છે. એમાં એક નવલકથા છે સધરા જયસમ. અને બીજી નવલકથા છે વનરાજ ચાવડો. સધરા જયસંઘ અને વનરાજ ચાવડો જેવી બે નવલકથાઓ પણ આપણને મૈપત્રમ વિપ્રામ નીલકંઠ પાસેથી પ્રાપ્ત થાય છે. સધરા જયસંઘ, વનરાજ ચાવડો. ત્યાર પછી ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રવાસ પુસ્તક મળે છે ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન. ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન. આ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન પણ મૈપત્રમ રૂપરામ નીલકંઠ પાસેથી મળતું પ્રવાસ પુસ્તક છે. મૈપત્રમ રૂપરામ નીલકંઠે ગુજરાતી ભાષાનું પ્રથમ જીવનચરિત્ર આપ્યું ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી. બીજું એક જીવનચરિત્ર આપે છે દુર્ગારામ મહેતા જીવનચરિત્ર. મહેતા જીવન ચરિત્ર. અને ભવાઈ સંગ્રહનું સંપાદન મૈપત્રમ નીલકંઠે કરેલું છે. ભવાઈ સંગ્રહ. આટલું મિત્રો મૈપત્રમ રૂપરામ નીલકંઠ વિશે યાદ રાખવું પડે. સમજ પડે છે? ક્લિયર થાય છે? હા કે ના મિત્રો? ભેગું થાય છે કે નહીં? ચાલો જણાવો. ત્યાર પછી બીજા બે ત્રણ નાના નાના સર્જકો છે તેની વાત કરીએ તો એમાં એક છે કરસનદાસ મૂળજી. કરસનદાસ મૂળજી. બે ત્રણ વસ્તુ માટે કરસનદાસ મૂળજીને યાદ રાખવા પડે. એમાં એમણે એક સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. 1855 માં ચાલુ કર્યું હતું. ત્યાર પછી વિધવા વિવાહ વિશેનો નિબંધ લખ્યો. વિધવા વિવાહ વિશેનો નિબંધ લખ્યો એટલે ઘર છોડવું પડ્યું હતું. આ ઉપરાંત મહારાજ લાયબલ કેસ લીધા હતા. મહારાજ લાયબલ કેસ. અને એક ઇંગ્લેન્ડમાં પ્રવાસ નામનું પ્રવાસ પુસ્તક આપ્યું. ઇંગ્લેન્ડમાં પ્રવાસ. આટલું કરસનદાસ મૂળજીનું યાદ રાખવાનું છે. આ સુધારક યુગના બધા બોલરો એક એક બે બે વસ્તુ માટે જ યાદ રાખવા પડે, બરાબર છે. બીજા એક સર્જક છે રણછોડભાઈ ઉદયરામ દવે. ગુજરાતી નાટકના પિતા તરીકે જાણીતા હતા રણછોડભાઈ ઉદયરામ દવે. હવે આ રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતી નાટકના પિતા હતા.
એમણે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંતિક નાટક આપ્યું લલિતા દુઃખ દર્શક. ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંતિક નાટક આપે છે લલિતા દુઃખ દર્શક, આ યાદ રાખવાનું. ત્યાર પછી આવે છે દુર્ગારામ મહેતા. એમને એક સભા માટે યાદ રાખવા પડે કે માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરી હતી. માનવ ધર્મ સભા, માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરેલી હતી, આટલું યાદ રાખવાનું. બરાબર છે. જો મિત્રો આટલી આટલી વસ્તુઓ યાદ રાખવાની, કરસનદાસ મૂળજી છે, પછી રણછોડભાઈ ઉદયરામ દવે, લલિતા દુઃખદર્શક, દુર્ગારામ મહેતા, માનવ ધર્મ સભા, આ સુધારક યુગના એક એક વસ્તુઓ માટે યાદ રાખવા પડે એવા સાહિત્યકારો છે. ત્યાર પછી છે કે ખુશરો કાબરાજી. જુઓ કે ખુશરો કાબરાજી, એક સામયિક માટે યાદ રાખવા પડે, સામયિક છે સુંદરી સુબોધ. આ પારસી સર્જકો હતા. ત્યાર પછી મોહમ્મદ અલા રખિયા. મોહમ્મદ અલા રખિયા, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાનું પ્રથમ સચિત્ર સામયિક કયું, તો 20મી સદી. ગુજરાતી ભાષાનું પ્રથમ સચિત્ર સામયિક હતું 20મી સદી. બરાબર છે. ત્યાર પછી સર્જક આવે છે દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી, બરાબર. દાદાભાઈ નવરોજી એક સાપ્તાહિક સાથે નામ જોડાયેલું છે. સાપ્તાહિક નું નામ છે રાષ્ટ્ર ગોપ્તાર. આ સાથે ગુજરાતી ભાષાનો પણ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ મિત્રો પૂરો થાય છે. ગુજરાતી ભાષાનો સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ પૂરો કરીએ છીએ. બરાબર. ગુજરાતી ભાષાનો સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ પૂરો કરીએ છીએ. જો કેટલું બહેણા યાદ રાખજો, ગુજરાતી ભાષાના સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગમાં પેલા નર્મદ ભેણા એક વખત જોઈ લેજો, પછી આ દલપતરામ ભેણા, પેલા નર્મદ, પછી દલપતરામ, ત્યાર પછી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, પછી નંદશંકર તુર્જાશંકર મહેતા, ત્યારબાદ મૈપતરામ રૂપરામ નીલકંઠ, પછી કરસનદાસ મૂળજી, રણછોડભાઈ ઉદયરામ દવે, કે ખુશરો કાબરાજી, મોહમ્મદ અલારખિયા અને દાદાભાઈ નવરોજી, આટલા સર્જકોની વાતો કરી ચૂક્યા છીએ. બરાબર છે. આ સાથે 1850 થી 1885 સુધીનો સમયગાળો એટલે સાહિત્યિક દ્રષ્ટિએ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ, ગુજરાતી ભાષાનો સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ આપણે પૂરો કરીએ છીએ. બરાબર છે. સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ યાદ રાખજો, જો આ યુગ પૂરો કર્યો આપણે. બરાબર છે. સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ પૂરો કર્યો. હવે જુઓ, સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગમાં શું હતું? જો આ સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ 1850 થી 1885 સુધીનો સમયગાળો, નર્મદ અને દલપતરામ બંને મુખ્ય સર્જક હતા એટલે નર્મદ દલપત યુગ. બરાબર છે મિત્રો. કમ્પ્લીટ ક્લિયર થાય છે આ કે ના? હવે દરરોજ આપણે હમણાં 2-3 દિવસ આપણે ચલાવીએ, 2 દિવસ એટલે આપણું સાહિત્ય પૂરું થઈ જાય. તો કાલે પણ પંડિત યુગની ચર્ચા કરીશું અને ગાંધી યુગની ચર્ચા કરીશું. આવતીકાલે પણ આપણે લેક્ચરનું ટાઈમિંગ આ પ્રમાણે જ રાખીશું. બરાબર છે. જે પ્રમાણે હશે એ પ્રમાણે શિડ્યુલ મળી જશે. કાલે આપણે પંડિત યુગ, જો આ પંડિત યુગ ગાંધી યુગની ચર્ચા કરીશું ને એના પછીના દિવસે અનુગાંધી યુગ અને આધુનિક યુગની ચર્ચા કરવાના છીએ. તો આવતીકાલે ફરી પાછા પંડિત યુગ સાથે મળીએ. કમ્પ્લીટ ક્લિયર થાય છે ને મિત્રો? તો ફરી પાછા આવતીકાલે મળીએ. ચાલો મિત્રો, થેન્ક યુ સો મચ. ફરી પાછા મળતા રહીશું. કમ્પ્લીટ સમજ પડે છે ને ટૂંકમાં?
समझ पड़वी महत्वनी बात छे मित्रों, कम्प्लीट समझ पड़े छे ने? हा के ना समझ पड़वी महत्व